નમસ્કાર દોસ્તો, હું ભરત રાઠોડ એકવાર ફરીથી તમારી સમક્ષ હાજર થઈ સ્વાગત કરું છું પોરબંદર બજરી ભટ્ટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આજે હું પણ તમારી સાથે જ બજરીઘર પક્ષીઓની બ્રિડિંગ પ્રોગ્રેસ ચેક કરીશ. હું છેલ્લા 10 દિવસથી કોલોનીમાં બ્રિડિંગ પ્રોગ્રેસ ચેક કરી શક્યો નથી, એટલે આજે બ્રિડિંગ પ્રોગ્રેસ ચેક કરવા કોલોનીમાં જતો હતો એટલે એમ થયું કે વિડીયો બનાવી તમારી સાથે શેર કરું. તો વિડીયોને કરીએ ચાલુ. તો દોસ્તો, આજે હું ફરીથી કોલોનીની અંદર બજરીઘર પક્ષીઓની બ્રિડિંગ પ્રોગ્રેસનો વિડીયો બનાવવા માટે આવી ગયો છું. સૌથી પહેલાં તો હું તમને મારા સુંદર સુંદર બજરીઘર પક્ષીઓ બતાવું છું. આ સિવાય અમુક બજરીઘર માદાઓ મટકીમાં હશે તો ઘણા બધા બજરીઘર પક્ષીઓ બીકના કારણે આમ તેમ ઉડતા જોવા મળતા હશે. અને બીજું કે હવે કોલોનીમાં બજરીઘર પક્ષીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, કારણ કે હવે મારી બજરીઘરની કોલોનીમાં ઘણી મટકીમાં બ્રિડિંગનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, એટલે બજરીઘરના બચ્ચા પણ વધારે પ્રમાણમાં જોવા મળશે. દોસ્તો, આ ઉનાળાની ઋતુ હોવા છતાં પણ વરસાદી વાતાવરણ રહે છે અને અમુક જગ્યાએ તો બહુ સારો વરસાદ પણ પડ્યો છે, પણ અમારે અહીંયા એટલો બધો વાંધો નથી આવ્યો. પણ ગરમીને બદલે હજી પણ ઠંડુ વાતાવરણ જોવા મળે છે અને બજરીઘર પક્ષીઓમાં મિશ્ર ઋતુની કોઈ આડઅસર જોવા મળતી નથી. નહીતર આવી મિશ્ર ઋતુમાં જો ધ્યાન રાખવામાં ના આવે તો બજરીઘર પક્ષીઓ જલ્દીથી બીમાર પડતા હોય છે. દોસ્તો, બજરીઘર પક્ષીઓ પાસેથી સારી બ્રિડિંગ લેવા માટે તમે બસ ફક્ત હેલ્ધી ખોરાક આપો અને સમયસર કેલ્શિયમ અને વિટામિનનો કોર્સ કરાવતા રહો અને ઈંડામાંથી જ્યારે બચ્ચા બહાર નીકળે ત્યારે જરૂરથી નરમ ખોરાક આપવો જોઈએ, જેથી બજરીઘરના બચ્ચાનો વિકાસ સારો અને જલ્દી થશે. દોસ્તો, હવે વધારે સમયનો બગાડ ન કરતા પહેલી મટકીથી બજરીઘર પક્ષીઓની બ્રિડિંગ પ્રોગ્રેસ જોશું. અને વિડીયો જોઈ રહેલ મારા ભાઈઓને એક વિનંતી છે કે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવા વિનંતી. દોસ્તો, આ પહેલી મટકીમાં જોઈએ તો આ મટકીમાં પહેલીવાર બ્રિડિંગ થયેલ છે અને 4 ઈંડા જોવા મળે છે. પછી આગળ તેની ઉપર 2 નંબરની મટકીમાં જોઈએ તો 8 જેટલા ઈંડા જોવા મળે છે. 2 નંબરની મટકીની ઉપર 3 નંબરની મટકીમાં જોઈએ તો 4 બચ્ચા જોવા મળે છે. બાજુમાં 4 નંબરની મટકીમાં જોઈએ તો બજરીઘર માદા અત્યારે ઈંડાને શેકી રહી છે, વધારે એને નુકસાન ન પહોંચાડતા. આગળની મટકીમાં જોઈએ તો 5 બચ્ચા જોવા મળે છે અને 4 ઈંડા જોવા મળે છે. એનાથી આગળની મટકીમાં કાંઈ નથી, ખાલી છે. બાજુની મટકી ખાલી જ છે. એનાથી ઉપરની મટકીમાં જોઈએ તો 3 બચ્ચા મટકીની બહાર નીકળવાની તૈયારીમાં છે. એનાથી ઉપરની મટકીમાં જોઈએ તો 5-6 બચ્ચા અને 3 ઈંડા જેવું દેખાય છે મને, તો વધારે નજર પડતી નથી. એની બાજુની મટકીમાં 6 ઈંડા છે. એનાથી નીચેની ઉપરની મટકીમાં જોઈએ તો 3, 6 અને 8 ઈંડા છે. એનાથી ઉપરની મટકીમાં પણ 7 ઈંડા છે. એની બાજુની મટકીમાં જોઈએ તો એમાં પણ બચ્ચા છે, 3 બચ્ચા છે અને પાછા ઈંડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. એનાથી નીચે મટકીમાં જોઈએ તો 3 બચ્ચા છે અને હજી 5 ઈંડા બાકી છે. એનાથી નીચેમાં પહેલી વાર માદાએ બ્રિડિંગ કરેલી છે અને 5 ઈંડા આપેલ છે. એની બાજુમાં 3 અને 5 બચ્ચા છે, બાકીના ઈંડા તો ખરાબ લાગે છે. એનાથી ઉપરની જોઈએ મટકી તો એ મટકી ખાલી છે. એની ઉપરમાં જોઈએ તો 1 ઈંડું આવેલ છે. તો દોસ્તો, આ હતી કોલોનીની બ્રિડિંગ પ્રોગ્રેસ. અને તમને મારી કોલોનીની બ્રિડિંગ પ્રોગ્રેસ કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો. દોસ્તો, આગળ વાત કરું તો આ સમયે લગભગ બધા બ્રીડરો બ્રિડિંગ રોકવામાં વ્યસ્ત હશે, પણ હું એટલે કે મારું કામ તેનાથી ઊંધું છે. એટલે કે હું જૂન મહિનાથી બ્રિડિંગ રોકવાનું ચાલુ કરીશ. એટલે જુલાઈના અંત સુધીમાં બધા બજરીઘર પક્ષીઓની બ્રિડિંગ રોકાઈ જાય એવી રીતના પ્લાનિંગ કરું છું. પછી નવેમ્બર મહિનામાં વાતાવરણની પરિસ્થિતિ જોઈ મટકી લગાડું છું. નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં મટકી લગાડું તો હવામાં ભેજનું પ્રમાણ બહુ ઓછું હોય અને તેનાથી બજરીઘરના ઈંડા ખરાબ થવાની શક્યતાઓ રહેતી નથી, જેથી બજરીઘર પક્ષીઓ સારી બ્રિડિંગ કરી શકે. તો દોસ્તો, તમને મારા દ્વારા બનાવવામાં આવેલ આ બ્રિડિંગ પ્રોગ્રેસનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયાને એક લાઇક કરજો, બીજા સાથે શેર કરજો અને ચેનલને પહેલીવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આવી જ રીતે મળીએ એક નવા વિડીયો નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.